પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના એક્ઝિબિશનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા છે. મૂળ ભારતના હાલ દુબઈ સ્થિત આરટી અકબર સાહેબ દ્વારા પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યા છે. 18 દેશોના અલગ અલગ વિષયો પર પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને તેમના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે અડાજણ વિસ્તારમાં આધુનિક સુવિધા સાથે જીમ મળ્યું છે. કોંગ્રેસ સમયે માત્ર એક જ સ્વિમિંગ પુલ હતો. સુરત શહેરમાં પ્રથમ આવું અઢતન સ્વિમિંગ પુલ છે. આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા જણાવ્યું કે કેટલાક લોકો અહીં આવી શિક્ષણના નામે વાતો કરે છે. સુરત મહાનગરપાલિકા એકમાત્ર છે જેમને બોક્સ ક્રિકેટ શરૂ કરીને સુવિધા આપી છે. સમગ્ર દેશમાં સુરત શિક્ષણ સમિતિ દ્વારા 7 ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષકોએ કોરોના કાળમાં બાળકોના ઘરે જઈ શિક્ષણ આપ્યું હતું, તેમજ મહાનગરપાલિકા દ્વારા સામાન્ય લોકો માટે અદ્યતન સુવિધાયુક્ત શાળાઓ શરૂ કરાઈ છે. સર્વાંગી વિકાસ શું કહેવાય તે જોવા માટે ગુજરાત આવવું પડે. વધુમાં પાટીલે જણાવ્યું કે 100% વધુ વરસાદને કારણે સ્વાભાવિક ભૂવા પડ્યા છે. સુરતમાં રોડ તૂટ્યા છે પણ 3 દિવસમાં રિપેર થયા છે. સુરત મ્યુનિસિપલ કમિશનર વડોદરાના બદલે અમદાવાદ જાય તેવું આપણે ઇચ્છીએ છીએ. અમદાવાદની કમિશનરની જગ્યા ખાલી છે તો અમદાવાદને પણ સુરત જેવા લાભ પ્રાપ્ત થાય. કમિશનરને અભિનંદન આપતા પાટીલે વિદાય આપી હતી. મેરા નામ અકબર સાહેબ. હજી મોદીજી કે ઉપર મેં 55 પેઇન્ટિંગ્સ બનાયા હોય. 100 પેઇન્ટિંગ્સ મેં દુબઈમાં બનાયા હોય તો એક્ઝિબિશન કે લીએ. યહાં પે ટોટલ 55 પેઇન્ટિંગ્સ હૈ. પેઇન્ટિંગ મેં કિસ પ્રકાર કી બાતે રજૂ કી દિખાઈ ગઈ હૈ? જો મોદી સાહેબ ને જો દેશ કે લીએ જો જો કામ કિયે હુએ હર કામ કે ઉપર મેં પેઇન્ટિંગ બનાયા હોય. કિતની મહેનત લગી હૈ પેઇન્ટિંગ આપકો તૈયાર? ઇસ પેઇન્ટિંગ બનાને મેં કરીબન 3.5 સાલ લગ ગયે. મોદી સાહેબકો પેઇન્ટિંગ કે બારે મેં બતાયા આપ મિલે ઉનકો ક્યા હૈ? નહીં વો ઉનકે થ્રુ હી હો રહા. આજકલ મીડિયા હૈ કે તો શાયદ ઉનકો તો પતા તો હો ગયે. જી બિલકુલ. કિતને દિન યે પ્રદર્શની ચલેગી? અભી યે એક હફતા હૈ કે જો એક હફતા જો અહેમદાબાદ મેં થા ઉસકે બાદ મેં બરોડા મેં એક હફતા થા. અભી યે થર્ડ પ્લેસ હૈ સુરત. અગલા હફતા હમ લોગ રાજકોટ જાયેંગે. દેશ કે કિતને શહેરો મેં ઇસ પ્રકાર કી પ્રદર્શની? યે 4 તરફ હોગા. રાજકોટ લાસ્ટ, ઉસકે બાદ મેં દિલ્હી ઓર વારાણસી. એસા કુછ બના રહે હૈ પ્લાન. કિતને